રંગોનો તહેવાર ગણાતો હોળી પર્વમાં ભારતવાસીઓ જોડાઈ ચૂક્યા છે, ત્યારે સુરતની વિવિધ કોલેજોમાં હોળી ધૂળેટી પર્વની ધૂમ જોવા મળી હતી. ધૂળેટીના દિવસે શાળા કોલેજમાં રજા હોવાથી વિદ્યાર્થીઓએ હોળીના દિવસે એકબીજાને રંગ લગાવી આ પર્વ મનાવ્યો હતો અને રંગમાં રંગાઈને સેલ્ફી લેતા પણ નજરે પડ્યા હતા. હોળી, જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે, તે ભારત, સુરિનામ, ગુયાના, ટ્રિનિદાદ, યુનાઇટેડ કિંગડમ અને નેપાળમાં ભારે લોકચાહના ધરાવતો હિન્દુ તહેવાર છે. તેને દોલયાત્રા કે વસંતોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધૂળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસની પૂનમના દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામના પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા લાકડાની હોળી ખડકવામાં આવે છે. ત્યારબાદ બધા લોકો ત્યાં વાજતે ગાજતે એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે, તેમજ શ્રીફળ વગેરે પવિત્ર માનતી વસ્તુઓથી તેનું પૂજન કરે છે. જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણી અલગ અલગ રીતે હોય છે, પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવી અને અસુરી તત્વોનો નાશ કરવો અને દેવી શક્તિઓનું સન્માન કરવું. હિન્દુ ધર્મમાં અને લાગતી હોલિકા અને પ્રહલાદની કથા બહુ જ જાણીતી છે. હોળીના બીજા દિવસે ધૂળેટી મનાવવામાં આવે છે. આ તહેવાર રંગોનો તહેવાર એટલે જ કહેવાય છે કે આ દિવસે સવારથી સૌ કોઈ નાના મોટા એકબીજા ઉપર અબીલ, ગુલાલ તેમજ કેસુડાના રંગો છાંટી પોતાનો ઉત્સવ અને આનંદ વ્યક્ત કરે છે. જો કે હવેના સમયમાં ક્યાંક ક્યાંકથી રાસાયણિક રંગોનો ઉપયોગ પણ કરાય છે, જેનો ઉપયોગ બને તેટલો ટાળવો હિતાવહ છે. ત્યારે સુરતની અનેક શાળા અને કોલેજમાં વિદ્યાર્થીઓએ એકબીજાને રંગ લગાવી હોળીનો પર્વ મનાવ્યો હતો અને સેલ્ફી પણ લીધી હતી. કેમેરામેન મુકેશ ગુરવ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.